કે આપણે બધા હેલ્ધી છીએ, આપણે કોઈની જરૂર નથી, આપણે જીનિયસ છીએ, આપણને બધી સમજ પડે છે, અને સલાહ આપવા બેસીએ ને ત્યારે આપણે કોઈ સાયકિયાટ્રિસ્ટ થી પણ સ્માર્ટ થઈ ગઈ. આપણને લાગે છે કે મેં જે દુનિયા, ભાઈ મેં દુનિયા જોઈ છે, કરેક્ટ, પણ તમે દુનિયા તમારી દ્રષ્ટિએ જોઈ છે, એમાં તમારું બાળપણ છે, એમાં તમારા અનુભવો છે, અનુભવોમાંથી તમને લાદેલું જ્ઞાન છે, અને તમને લાદેલું જ્ઞાન દરેક વખતે સાચું ન હોય. કેટલાક પુરુષો સલાહ આપે, બૈરીનું ચલાવી જ નહીં લેવાનું. એક બાપુ ના નવા નવા લગ્ન થયા એટલે એને એના મિત્ર ને પોતાને ઘેર જમવા બોલાવ્યો. એટલે જમવા બેઠા એટલે એને કહું રોટલો લાવો, એટલે પેલી આમ ડરતી ડરતી એની પત્ની આવીને રોટલો મૂકી ગઈ. માખણ નથી? એટલે પેલી બિચારી આમાં અદ્રુજતા હતી. માખણ કઢી ક્યાં છે? પાણી મૂકો. એટલે આખી પ્રવૃત્તિ જોઈને જે જમવા આવેલા એ મિત્રએ કહ્યું કે જોરદાર યાર, ગજબ, તે તો બધું ગોઠવી કાઢ્યું છે. એટલે કે આમાં એવું થયું કે અમે જે લગ્ન કરીને પહોંચ્યા અને અમારા સુહાગ રાતના રૂમમાંથી એક બિલાડી પસાર થઈ, તેને લીધી તલવારને બે ટુકડા કરી નાખે. એ દિવસથી એને સમજણ પડી ગઈ. બાપુ ઘેર ગયા, એને ગોઠવણ કરી કે હું જમવા બેસું ત્યારે બિલાડી પસાર થાય. એટલે એને બિલાડી એ જ રીતે જેમ એને કહ્યું હતું એમ પસાર થઈ. બાપુએ તલવાર કાઢી, બિલાડીના બે ટુકડા કર્યા, એટલે ઠકરાણા આવ્યા અને એને વાળી લીધું બધું. આમ અને એવું કીધું આ બધું પહેલે દાડે કરવાનું. એક પતિ પત્ની હનીમૂન પર ગયા, ઘોડા પર બેઠા, ઘોડાએ પત્નીને પાડી નાખી, એટલે પત્ની ઊભી થઈ, ફરી પકડ્યો, ફરી બેસવાનો પ્રયત્ન કર્યો, ફરી પાડી નાખી, ત્રીજી વાર ઊભી થઈ, ત્રીજી વાર બેઠી, ત્રીજી વાર પાડી નાખી, એટલે એને રિવોલ્વર કાઢીને ઘોડાને બહાર નાખ્યો. એટલે પતિએ કહ્યું કે ડુ યુ ગેટ એંગ્રી સો ફાસ્ટ એવરી ટાઈમ? એટલે પત્નીએ કહ્યું ધીસ ઇઝ અ ફર્સ્ટ ક્વેશ્ચન. આમ જુઓ તો કેટલી હસી શકાય એવી વાતો છે આ બધી, પણ આ બધી જ વાતો આપણને ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક ખૂંચે છે. અને જેનું જૂતું ડંખતું હોય ને એને જ સમજણ પડે કે કેટલું પેઇનફુલ છે. એટલે પહેલી વાત જે મેં કહી હતી કે આપણે બહુ સ્માર્ટ નથી, ઇન્ટેલિજન્ટ નથી, બીજાને ફોરવર્ડ મોકલી શકીએ ત્યાં સુધી વાંધો નથી, જીવનમાં શું કરવું જોઈએ એ વિશેના બહુ ફોરવર્ડ્સ તમારા પર પણ આવતા હશે, મારા પર પણ આવે છે. ઘણી વાર મારા જ ફોરવર્ડ મને મોકલે છે, મેરી દાસ્તાન કો જરા સા બદલ કર મુજે હી સુનાયા સવેરે સવેરે. આવું મારી સાથે થતું હોય છે, હજી તો ઊંઘ ઉડી હોય પહેલા તમને જ્ઞાનનો તમાચો પડે. એ જ માણસને તમે બપોરે બે વાગે ત્રણ વાગે પૂછો કે આજે શું મોકલેલું, તો એ કે જોવું પડશે. એટલે સલાહ સ્નેહથી અપાય, સહાનુભૂતિથી અપાય, સમજણથી અપાય ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યાં એમ લાગે કે હવે મારી પૂરી થાય છે ત્યાં સલાહ આપવાની એક જ કે હવે તમે ડોક્ટર પાસે જાઓ. આ પહેલી વાત. બીજી બહુ જ મહત્વની વાત, પાસ્ટમાં કશું જ બદલી નહીં શકાય એ સત્યને ધીમે ધીમે સ્વીકારતા શીખી જાઓ. મારી સાથે શું થયું છે એના બેગેજ જેટલા વધારે એટલો થાક વધારે, એટલો બોજ વધારે અને એટલી પીડા વધારે. જેમ ઉપર જાઓ ને એમ હવા પાતળી થાય, પણ એની સાથે સાથે એક બીજો નિયમ છે કે જેમ તમે પહાડના ઉપરના પડાવ સર કરતા જાઓ ને એમ એમ સામાન ઘટાડવો પડે. એટલે ઉપર જનારા દરેકે સામાન ઘટાડવો પડે એ નિયમ છે, અને આ સામાન એ બેગેજ છે. સફળતાના રસ્તા પર જનારા દરેક માણસે પોતાનો બેગેજ ઘટાડવો. સફળતાના રસ્તામાં જો સૌથી વધારે કંઈ આવતું હોય તો એ બેગેજ છે. કેટલી બધી સ્ત્રીઓ ગુજરાતી નવરાત્રી પૂરી થાય ને એટલે પ્રતિજ્ઞા કરે કે આ વખતે મારે માળિયા પરથી બધું ઉતારી અને નક્કા મુકાડી નાખવું છે. પછી બધું ઉતારે, બધું જ સાફ કરે,
આપણા મનના માળિયામાં પણ આટલો જ કચરો છે જે કોઈ દિવસ કામ નથી લાગવાનું. મોટા તપેલા, કોઈ દિવસ કોઈ આવશે? કોઈ નહીં આવે. હવે કાઢી નાખો, જગ્યા થશે. અને આ જગ્યામાં કંઈક સાચે જ મહત્વનું, અગત્યનું ભરી શકાશે. માટે બેગેજ ઘટાડો. અને ત્રીજી સૌથી મહત્વની વાત, સ્વયંને ચાહો. લવ યોર સેલ્ફ ફોર વોટ યુ આર, થેન્ક યોર ગોડ ફોર વોટ યુ આર. એણે જે આપ્યું છે ને, એને જ તમે લાયક છો. અને તમે જેને લાયક છો ને, એટલું જ એને આપ્યું છે, આ નક્કી છે. વધુ લાયક બનશો તો એ વધુ આપશે જ. રજનીશની પ્રાર્થના બહુ સુંદર છે, જે હજી પણ ઓશો આશ્રમમાં થાય છે, કે હે ઈશ્વર, હું જે માગું એને મને લાયક બનાવજે, અને હું જેને લાયક હોઉં ને બધું જ મને આપજે. આપણે બધા જ સામાન્ય રીતે એવું માનીને ચાલીએ છીએ. તમે પાર્ટીમાં ક્યાંય પણ જાઓ ને, તમે બહુ સામાન્ય, સ્વાભાવિક રીતે તમારી જાતને જ્યોતિષ પુરવાર કરી શકો. બહુ નિરાંત કોઈનો પણ હાથ જોઈને કહેવાનું કે તમારા નસીબમાં યશ નથી. બહુ કરો છો તમે લોકો માટે, તરત તમારો થઈ જાય માણસ. બીજી વાત, તમને જે મળવું જોઈએ ને એ મળ્યું નથી જિંદગીમાં. તમે ઘણી સફળતાને લાયક છો, પણ તમે સેટ સારા છો ને એમાં રહી જાઓ છો. દરેકને લાગે કે હું સારો છું, તો ખરાબ કોણ છે? અને ત્રીજી સૌથી મહત્વની ને છેલ્લી વાત, તમને કોઈ સમજતું નથી. તમે રોકેટ સાયન્સ છો. આઈન્સ્ટાઈનનો સમયનો નિયમ છો, ગ્રેવિટીનો સિદ્ધાંત છો. તમને કોઈ કેમ ન સમજે? આ ન સમજવાની પ્રક્રિયા દરેકના મનમાં ચાલે છે. દરેકને એમ છે કે મને કોઈ સમજતું નથી. અને આ મને કોઈ સમજતું નથી એ સૌથી મોટી મિથ છે. તમને બધા જ સમજે છે, ખાલી કહેતા નથી. માણસને બધા ઓળખે ને એને બહુ ગમે, પણ ઓળખી જાય એને ગમે. એટલે આ એક બહુ મહત્વની વાત છે. સવારે તમારે ઘરે કોઈ નાઈ ધોઈને આવે, ચપ્પલ કાઢીને ગોઠવાઈ જાય, અને રોજ કઈ માંગે, તો તમને કેવું થાય? આપણે ઈશ્વર સાથે આવું કરીએ છીએ. રોજ નાઈ ધોઈ મંદિર જવું, એને આંગણામાં ગોઠવાઈ જવું કે આજે આમ કરી આપ. ને કરે ત્યાં સુધી વાંધો નહીં, તો બરાબર, ત્યાં સુધી તો ઠીક છે, ન કરે તો કાળો. આ આ આખી એ વાત હું માનું છું આપણને બધું મૂંઝવે છે, બધું ગૂંચવે છે. ભગવાન જમવા બેઠા હતા, રૂકમણી પીરસે છે, દિવસો વીતી ગયા છે, અને પહેલી વાર ઘરે જમે છે, અને ઊભા થઈને એકદમ દોડે છે, દરવાજા સુધી જાય છે ને પાછા આવે છે, બેસી જાય છે પાછા. પત્ની છે, પ્રશ્ન તો પૂછશે. એટલે એને પૂછ્યું કે ક્યાં ગયા તમે આવી રીતે? એટલે ભગવાને કહ્યું, મેં જોયું કે મારા એક ભક્ત ઉપર લોકો પથ્થર મારે છે, એટલે મને થયું કે મારે એને બચાવવો જોઈએ, એટલે હું દોડ્યો. પણ હું દોડ્યો અને મેં જોયું કે એને પાછા ફરીને પથ્થર પોતે જ ઉપાડ્યો, જે એને પથ્થર મારતા હતા એને મારવા માટે. એટલે હું પાછો આવી ગયો કે એ સ્વયંની રક્ષા કરી લેશે. આપણે જાત વિશે જેટલા અભાવો છે ને, એમાંથી જો બહાર નીકળી જઈએ ને, તો હું માનું છું મુકુલભાઈની અને સોચની જરૂર થોડી મોડી પડશે. પડશે. સ્વયંને ચાહવી, સ્વયંને ચાહવું એ પહેલી અને છેલ્લી હું માનું છું જીવવાની જરૂરિયાત છે. ઈશ્વરનો આભાર માનવો, પગ ચાલે છે, આંખ ચાલે છે, જયપુરથી મસ્કત થઈ ભાવનગર થઈને આજે હું અહીંયા પહોંચી છું, એ માટે બીજા કશાનો નહીં, તો મને આ એનર્જી આપતા કોઈ તત્વનો હું આભાર માનું. મારી ગાડીને પંક્ચર ન પડ્યું એ માટે સંજોગોનો આભાર માનું. મારા ઘૂંટણ નથી દુખતા એ માટે મારા શરીરનો આભાર માનું. આપણે કદી એ જાતને હાથ ફેરવીને એમ નથી કહેતા કે થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ મી, ધીસ બોડી હેઝ ગિવન અસ ધી રેકગ્નિશન ઇન ધીસ વર્લ્ડ. તો આપણે આત્માને જોયો ને, કે ચહેરાને જોયા છે. હું આ ચહેરાને ઓળખું છું. આ ચહેરાને ચાહો, આ શરીરને ચાહો, આ એનર્જીને ચાહો.
અને હું માનું છું જો આ ત્રણ વસ્તુ થઈ શકે તો મન આપોઆપ પોતાની જગ્યાએ ખુશ, સુખી અને મજામાં રહેશે. આપણે મજા